हेलो एवरीवन, गुड मॉर्निंग। चैप्टर ने एंड में छी आपणे अने 7.11 चाली रही छे आपणी स्वाध्याय अने 116 दाखलो बाकी छे अने एना पछी आपणे सीधा ज प्रकरणमां એટલે કે મિસેલિનિયસ એક્સરસાઇઝમાં જવાના છીએ। હવે આ દાખલો જરા વ્યાપક સ્વરૂપનો છે, એક દાખલાની અંદર ઘણા બધા દાખલા રહેલા છે, યાદ રાખજો મિત્રો। સો કયા કયા દાખલા છે એ બી તમને બતાવીશ। પહેલા આપણે આ દાખલા ઉપર એટેક કરવા માંગીએ છીએ કે ભાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ પાઈ લોગ 1 પ્લસ કોસ એક્સ। આખી રીતે એની પહેલા જુઓ, પછી એના વિશે આપણે વધારે ડિસ્કસ કરીશું। હવે રકમમાં આપણે મેં તમને કીધું કે આપણી પાસે જે નિયત સંકલનનો એક નિયમ છે, એ નિયમ એવો છે કે જ્યારે આપણને કશું જ ના દેખાય ત્યારે x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઊંચાઈ x। ત્રણ પ્રકારના દાખલામાં x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઊંચાઈ x કરવાનું મેં તમને કીધું છે। પહેલો પ્રકાર, કશું જ ના દેખાય, ખબર ના પડે। દાખલા તરીકે લોગ છે એટલે ખંડસર કરવા જશો તો લોગનો ખૂણો જટિલ છે એટલે બી તમે મુશ્કેલીમાં મૂકશો, માટે ખંડસર ના। બીજો પ્રકાર આપણે કીધો હતો કે વિલન એક્સ હોય, કે ભાઈ રકમમાં સંકલન થઈ શકે એવું આપણને લાગતું હોય પણ એક એક્સ વધારાનો આપણને નડતો હોય જેના કારણે કંઈક નાનો અવરોધ આવતો હોય અને આપણો જવાબ ના આવે એવું બની શકે। એના પછી ત્રીજો પ્રકાર મેં તમને એવો કીધો હતો કે છેદમાં બે પદોનો સરવાળો હોય, એ પૈકી એક પદ અંશમાં હોય, ત્યારબાદ એક્સ ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા એક્સ કરતા છેદ એમનું એમ જળવાઈ રહે અને અંશમાં બાકીનું પદ બની જતું હોય ત્યારે એ નિયમ લગાવો, તો બેનો સરવાળો કરવાથી 1 બની જાય। આ ત્રણ પ્રકાર આપણે તમને ખાસ આપ્યા તો યાદ રાખજો। એમાંનો આ પ્રકાર આપણે એવું કહી શકીએ કે ભાઈ કંઈ જ નથી દેખાતું પ્રકારમાં આને મૂકો તો એક્સ ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા એક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ log 1 plus cos pi minus x dx 0 plus pi minus x। હવે 0 plus pi લખો કે pi લખો કોઈ ફેર પડતો નથી। હવે pi minus એટલે બીજું ચરણ, તમને ખબર છે એકમ વર્તુળમાં pi minus એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ છે એટલે આનો જવાબ ઋણ થશે। સો 0 ટુ pi log 1 minus cos x dx હું આને આપું છું 2 નંબર। આ પણ આઈ બરાબર છે, આ પણ આઈ બરાબર છે, બંને આઈ બરાબર હોવાથી 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરતા ડાબી બાજુમાં થશે 2i is equal to integration। હવે જો આ નિયમ તમને આપેલો છે, આ બંનેનો સરવાળો એટલે મેં સાંપોન્યુ કોમન લીધું 0 ટુ પાઈ log 1 plus cos x plus log, આ વસ્તુ પણ તમે જાણો છો, આમાં કંઈ નવું નથી। હવે log ના સરવાળા એટલે log માં ગુણાકાર થાય, સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ log 1 માઇનસ 1 પ્લસ cos x ઇન્ટુ 1 માઇનસ cos x dx, log માં ગુણાકાર કરે 1 પ્લસ cos ઇન્ટુ 1 માઇનસ cos નું બીજું નામ છે 1 માઇનસ cos square x log, આનું બીજું નામ છે sin square x। 0 ટુ પાઈ log sin square x માં ઘાતનો નિયમ લગાડીને 2 આગળ લીધા, અચળ છે એટલે હું બહાર લખી શકું, સો 2 ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ log sin x dx ઇક્વલ ટુ 2i1 નંબર 3 therefore 2 એટલે આપણે આમ લખી શકીએ કે 2i is equal to 2i is equal to 2i1 therefore i is equal to i1 નંબર 3। ક્લિયર પોઈન્ટ, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને?
અહીંયા હું અલગ રીતે સાદો રૂપ આપું છું આ 2 2 ગયા એટલે I is equal to integration 0 to pi log sin x dx અહીંથી એક બીજો નિયમ લગાડું છું પછી આપણે I1 માં જઈશું તમને યાદ હોય તો એક પરિણામ મેં તમને આપેલું છે કે ઇન્ટિગ્રેશન 0 ટુ 2a fx dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ a f ઓફ 2a માઇનસ x dx પહેલામાં સીધી સીધી f નું f જ રાખવાનું આની અડધી હદ આપવાની અને બીજામાં નીચલી વત્તા ઉપલી ઓછા x આપવાની હવે આ નિયમ અહીંયા લગાડવા માંગુ છું ધ્યાન રાખજો पाई નું અડધું पाई બાય 2 થશે સો ઇક્વલ ટુ બરાબર ધ્યાનથી જોજો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ पाई બાય 2 log sin x dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ पाई બાય 2 log sin x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછે સોરી 0 પ્લસ पाई માઈનસ x આવશે કારણ કે પહેલામાં 2a માઈનસ x આપ્યું છે અને અહીંયા 2a ની જગ્યાએ પાઈ છે અને a ની જગ્યાએ પાઈ બાય 2 છે બરાબર ધ્યાન રાખજો હવે sin પાઈ માઈનસ x એટલે sin x કારણ કે બીજું ચરણ છે તમે બધા જાણો છો કે પાઈ માઈનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos ઋણ થતું તો પણ sin તો ધન જ રહેશે સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 log sin x dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 log પાઈ માઈનસ એટલે sin sin x dx તો બંને એક જ પદ થઈ ગયા ભાઈ જો એટલે 2 ટાઈમ્સ લખી શકાય સો ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 log sin x dx આ થયું I બરાબર I ની જ વાત ચાલતી હતી અહીંથી હું એટલા માટે ચેન્જ કરું છું કે એક નવી રકમ છે એટલે આપણે આમ લખીશું કે માટે I is equal to 2I1 હું અહીંયા નંબર 3 આપું છું જે આપણે અહીંયા આપ્યો તો એને આપણે કેન્સલ કરીને અહીંયા નંબર આપી છે કારણ કે અહીંથી આખો નવો પ્રકાર નવી રકમ નવો દાખલો બની રહ્યો છે બરાબર હવે I1 બરાબર છે 0 થી પાઈ બાય 2 log sin x બરાબર સમજો હવે I1 is ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 log sin x dx હું આને આપું છું નંબર 4 નંબર પે નંબર તારીખ પે તારીખ નંબર પે નંબર એના જેવી વાત છે હવે પાછું x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x સો ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 log sin x ની જગ્યાએ 0 પ્લસ પાઈ બાય 2 માઈનસ x dx પાઈ બાય 2 માઈનસ x એટલે cos x સો 0 ટુ પાઈ બાય 2 log cos x dx બોલો આટલી વસ્તુ સમજાય છે ક્લિયર પોઈન્ટ ઓકે હવે આને આપું છું નંબર 5 આ પણ I1 બરાબર છે આ પણ I1 બરાબર છે 4 અને 5 નો સરવાળો કરતા 4 પ્લસ 5 કરતા 2i1 ઇઝ ઇક્વલ ટુ log ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 log sin x પ્લસ log cos x dx હવે પાછું log ના સરવાળા એટલે log માં ગુણાકાર બધું એકનું એક જેવું જ આવે છે એટલે બરાબર ધ્યાન રાખજો મિક્સ ના થઈ જાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 આ બધામાં 0 થી પાઈ હતો અહીંયા 0 થી પાઈ બાય 2 છે ધ્યાન રાખજો સો log sin ઇન્ટુ cos કારણ કે log માં ગુણાકાર આ sin 2x નું સૂત્ર બની રહ્યું છે આને sin 2x નું સૂત્ર બનાવવું હોય તો બે વડે ગુણવું ભાગવું પડશે એ ક્રિયા આપણે કરીએ તો 0 થી પાઈ log 2 sin x cos x upon 2
डीएक्स बेजे में जा रहा है कि नहीं, टू साइन एक्स कॉस एक्स अपॉन टू ऊपर बनी गयु साइन टू एक्स नु आ सूत्र, ऊपर बनी गयु साइन टू एक्स नु आ सूत्र बराबर। सो इक्वल इंटीग्रेशन जीरो टू पाई बाय टू जो सॉरी इंटीग्रेशन जीरो टू पाई बाय टू स्वरूप बनेगा लॉग साइन टू एक्स अपॉन टू डीएक्स पाछ लॉग मां भागाकार एटले लॉग मां लॉग ना तफावत ऊंधी क्रिया लगाड़ी। सो जीरो टू पाई बाय टू लॉग साइन टू एक्स माइनस लॉग टू डीएक्स हूँ बने ने सांपोली अलग आप। सो इक्वल टू इंटीग्रेशन जीरो टू पाई बाय टू लॉग साइन टू एक्स डीएक्स माइनस लॉग टू अचल जेटले में बाहर लख्या जीरो थी पाई बाय टू वन डीएक्स। हवे अहीं थी पाछो एक नवी अदा आवे छे दाखला में जो अहीं लॉग साइन टू एक्स ने खरेखर आपणी जे रकम छे लॉग साइन एक्स आ पण पहली नजरे देखाती नथी એટલે બીજી નજરનો ઉપયોગ કરીએ। બીજી નજર એટલે થોડો મસાલો નાખો ભાઈ વાત પૂરી થઈ તો જો અહીંયા પર્ટીક્યુલર આ પાર્ટ પૂરતો હું 2x is equal to t આદેશ લેતા 2x is equal to t આદેશ લેતા 2dx is dt 2dx is dt સિમ્પલ ધેરફોર dx will be dt by 2। હવે નિયત સંકલન એવું કહે છે કે જ્યારે જ્યારે આદેશ લો ત્યારે ત્યારે તેને સંગત હદ બદલો। ચલો હદ બદલીએ જ્યારે x બરાબર 0 પહેલું આ લીધું x ની જગ્યાએ 0 ટીકાવો ત્યારે t બરાબર 0 જ્યારે x is equal to pi by 2 2 into pi by 2 ત્યારે t is equal to pi બધી કિંમતો ટીકાવતા इक्वल टू इंटीग्रेशन जीरो टू पाई लॉग साइन टू एक्स की जगह टी इटले साइन टी डीएक्स की जगह डी टी बाय टू माइनस लॉग टू तो अचल बार छे ज अने वन नु संकलित एक्स जीरो थी पाई बाय टू। हवे आ वन बाय टू अचल बार आया इंटीग्रेशन जीरो टू पाई लॉग साइन टी डी टी माइनस एक्स ने जगह ऊपरी ओचा निचली कर सो એટલે માત્ર पाई बाय टू बच से बाकी बधु टाणी थशे। नियत संकलन चल पर आधारित नथी। हवे चल परिवर्तन नो नियम तो साइन टी डी टी ની જગ્યાએ साइन एक्स डी एक्स લખું છું। सो 1 बाय 2 इंटीग्रेशन 0 टू पाई लॉग साइन एक्स डी एक्स माइनस पाई बाय टू लॉग टू वो बराबर समझ जो जीरो टू पाई लॉग साइन जो अबे जीरो टू पाई लॉग साइन एक्स डीएक्स की जगह है तो मैं समझो कि हूँ आई लिखी सको अथवा आने आपने एक बीजो नाम आप ही दिए लाइक अथवा जीरो टू पाई लॉग साइन एक्स डीएक्स की जगह है એટલે કે આ રહે 0 ટુ પાઈ log sin x dx ની જગ્યાએ તમે 2 ટાઈમ્સ 0 ટુ પાઈ બાય 2 log sin x લખી શકો। 0 ટુ પાઈ log sin x dx ની જગ્યાએ 2 ટાઈમ્સ 0 ટુ પાઈ બાય 2 log sin x dx લખી શકો। આટલી વસ્તુ તમે યાદ રાખો તો ઇક્વલ ટુ 1 બાય 2 ઇન્ટુ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 log sin x dx माइनस पाई बाय टू लॉग टू। अब यार टू टू गया तो जीरो टू पाई बाय टू लॉग साइन एक्स डीएक्स ने आपने नाम आप पीछे आई वन जीरो टू पाई बाय टू लॉग साइन एक्स डीएक्स ने आपने नाम आप पीछे आई वन। सो डाबी बाजू आपड़ी पास से सू जब ये टू आई वन जब ध्यान रखो डाबी बाजू चल टू आई वन इज इक्वल टू आई वन माइनस पाई बाय टू लॉग टू जरा ध्यान थी जो
હવે 2i1 માંથી i1 ગયા એટલે i1 બચ્યા સો i1 is equal to minus pi by 2 log 2 આ i1 નું મૂલ્ય મળ્યું હવે i1 ને હજી પાછોય મૂકવાનું છે 3 માં કારણ કે આપણી રકમ આવી છે આ કિંમત 3 માં મૂકતા આ કિંમત 3 માં મૂકતા જો 3 આ રહી બરાબર I is equal to minus 2 છે આગળ અને I1 ની જગ્યાએ minus pi by 2 log 2 હવે આ 2 2 ગયા એટલે આનો ફાઇનલ આન્સર આવ્યો minus pi log 2 આ આપણા દાખલાનો જવાબ આવ્યો બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ જો I1 એટલે 0 થી pi by 2 log 2 log sin x એનો જવાબ minus pi by 2 log 2 0 થી pi by 2 log sin x હોય તો minus pi by 2 log 2 અને 0 થી i છે 0 થી pi log sin x dx તો તેનો જવાબ minus pi log 2 એટલે કેટલા દાખલા થયા 0 જો 0 થી pi log 1 plus cos x પછી 0 થી pi log sin x પછી 0 થી એક આ થયો 0 થી pi by 2 log sin x અને ત્રીજું થયું 0 થી pi by 2 log cos x dx ચાર દાખલા થયા ચારે ચાર દાખલાના જવાબ તમને ખબર પડી જવી જોઈએ તો ચારે ચાર નો જવાબ લખી આપું તમને આટલું લખી એટલે હું ચારે ચાર ના જવાબ લખી આપું ચલો જોઈ લો અહીંયા આપણી પાસે કુલ ચાર રકમ બને છે પહેલું 0 થી pi log 1 plus cos x જે આપણી મૂળ રકમ છે એની અંદર બની 0 થી pi log sin x dx પછી એની અંદર આપણી બે રકમ બની 0 થી pi by 2 log sin x અને 0 થી pi by 2 log cos x 0 થી pi by 2 log sin x એટલે 0 થી pi by 2 log cos x તો આ બધાના અલગ અલગ જવાબ આ આપણી મૂળ રકમ છે મૂળ રકમ એટલે i i નો જવાબ છે minus pi log 2 એટલે બરાબર યાદ રાખજો minus pi log 2 પછી i બરાબર 0 થી pi log sin x પણ છે 0 થી pi log sin x પણ અહીં જ છે એટલે એનો જવાબ પણ આવશે minus pi log 2 હવે i1 છે 0 થી pi by 2 log sin x એટલે 0 થી pi by 2 log cos x તો i1 નો જવાબ છે કે આપણી પાસે હા આ રહ્યો i1 નો જવાબ છે minus pi by 2 log 2 એટલે બંનેનો ભેગો જવાબ આવશે minus pi by 2 log 2 તો તમારે આટલી વસ્તુ યાદ રાખવી પડશે બેટા એટલે આમ ચાર દાખલા છે અને આમ ત્રણ છે બરાબર યાદ રાખજો આટલું લખી લો એટલે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલુ કરવા જઈ રહ્યા છે જો મિત્રો હવે પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે કે મિસેલિનિયસ એક્સરસાઇઝમાં બધા મિક્સ દાખલા આવવાના એટલે હવે આપણી જવાબદારી વધી જાય છે ઇટ્સ લાઈક ક્વેશ્ચન પેપર ક્વેશ્ચન પેપરમાં શું થાય કે કોઈ બી સ્વાધ્યાયનો કોઈ બી દાખલો ગમે ત્યાં પૂછ્યો હોય કોઈ બી ચેપ્ટરનો એટલે આપણા માટે એ જ કામ વધી જાય છે જજ કરવું મુશ્કેલ થઈ જાય અત્યાર સુધી 7.11 સુધી કેવું થયું કે દરેક સ્વાધ્યાયની પોતાની એક અલગ રીત આવતી હતી બરાબર છે પણ હવે મિક્સ આવશે કયા સ્વાધ્યાયનો દાખલો છે એ પણ આપણે જ ડિસાઈડ કરવાનું અને કેવી રીતે દાખલો કરવો એ પણ આપણે ડિસાઈડ કરવાનું તો સ્વાધ્યાયને મારો ગોળી રીત ખબર પડે એટલે વાત પૂરી તમને એવું પૂછાવાનું નથી કે કયા સ્વાધ્યાયનો દાખલો છે સમજાય છે મારી વાત સો લેટ મી સ્ટાર્ટ હવે પહેલો દાખલો છે એની વાત કરું તો એને સરળ બનાવવા માટે તમે જુઓ છેદમાંથી x કોમન લઈએ છે ઇક્વલ ઇન્ટિગ્રેશન 1 અપોન x ઇન્ટુ 1 માઇનસ x સ્ક્વેર dx હવે આ એક પ્રકાર છે આ પ્રકાર મેં તમને સમજાયેલો છે મેં તમને કીધું એ છે 1 upon x into x ની n plus 1 x ની n minus 1 કે 1 minus x ની n આમાંથી કંઈ પણ પૂછાય તો આના માટે હંમેશા આદેશ લઈ લેવાનો બાકીના કૌંસ માટે તો અહીંયા જો આ સ્વરૂપ છે n બરાબર 2 અને 1 minus x square છે તો બાકીના સ્વરૂપ માટે કમ્પલસરી આદેશ લો હું અહીંયા આદેશ લઉં છું 1 માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા ચલો આનું વિકલન થશે માઇનસ 2x dx ઇઝ dt
अपनी पास माइनस टू अचल मोकली सकू तो एक्स डीएक्स इज माइनस डी टी बाय टू dx के જે ભઈ મારી પાસે x છે નહીં માટે મહેરબાની કરીને તું જતો રહે સામે એટલે હું સામે તો જઉં પણ સામે dt ભૂમો પાડશે એના કરતા હું નીચે જઉં તો નીચે જવા માટે x ની કોઈ રીત નથી પણ આ પ્રકારના દાખલામાં x ને નીચે લાવવું હોય તો બે બાજુ x² વડે ભાગતા જો હું x² વડે ભાગીશ એટલે અહીંયા x રહેશે અને માઇનસ dt upon 2x² પણ મને જમણી બાજુમાં dt ની જોડે હંમેશા t સ્વરૂપ જોઈએ તો x² નો ફોન કર્યો x² કે આવા દો હું આવા દઉં છું મૂલ્ય x² ને જવાવા ને t ને ડાબામાં લઈ લો સો માઇનસ dt upon 2 into 1 માઇનસ t એટલે આખું વાતાવરણ t માં થઈ ગયું તમે જોઈ શકો છો સો તમામ કિંમતો ટીકાવતા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન હવે જો 1 upon 1 માઇનસ x² ની જગ્યાએ t 1 minus x square ની જગ્યાએ d અને dx upon x dx upon x ની જગ્યાએ minus dt upon 2 into 1 minus t આ minus 1 by 2 ને મેં બહાર લીધા બઢિયા દાખલો થઈ ગયો આ પ્રકાર મેં તમને આમે આપેલો છે પણ છતાંય તમને કદાચ નવો લાગી શકે છેદમાં બે જ પદ હોય અંશમાં અચળ પદ અથવા એટલી જ ઘાત વાળું પદ હોય તો છેદની મદદથી અંશ બનાવો પ્રકાર જો 1 માઇનસ t અને t ની મદદથી હું અંશ બનાવું છું સો માઇનસ 1 બાય 2 1 માઇનસ t અને પ્લસ t t બાદ ગયા t ઉમેરા બાદ બન ગઈ t ઇન્ટુ 1 માઇનસ t dt લસા છૂટો કરો माइनस वन बाय टू यहाँ से वन माइनस टी चल बस रहा सो वन अपॉन टी प्लस यहाँ से टी चल बस रहा वन माइनस टी बे उमर लॉग मोड जवाब आ उससे अने बची टी नी जगह है बाचो वन माइनस एक्स पर टी कर दो ये लो तुम्हारा जवाब जिंग वो जिंग અહીંયા યાદ રાખજો કે આપણે t ની 16 પદાવલી છે એટલે આને t સમજીને સંકલન કરીએ છે આને t સમજીને સંકલન કરીએ છે એટલે t ના સહગુણક એટલે -1 વડે ભાગવાનું છે એટલે વચ્ચે માઇનસ ની ક્રિયા આવશે અને બે log છે એટલે log ની પ્રોપર્ટી લાગશે જો વચ્ચે પ્લસ હોય તો log ના સરવાળા તો log માં ગુણાકાર અને વચ્ચે માઇનસ હોય તો log ના તફાવત એટલે log માં ભાગાકાર આ પ્રોપર્ટી પણ લાગશે ધ્યાન રાખજો આવું બધું કામ તમને હવે આવડવું જોઈએ તમે હવે નાના નથી તમને વોકર આપવામાં આવતું નથી તમે સ્વપ્રયત્ન આ બધું કરશો એવી અપેક્ષા સાથે આગળ જઈએ હવે આ દાખલો છે એ રમકડી દાખલો છે આમ તો સ્વાધ્યાય 7.1 માં મૂકી શકાય પણ એમણે પાછળ મૂક્યો છે એટલે તમે કન્ફ્યુઝ થાઓ તમે એમ સમજો કે પ્રકરણ સ્વાધ્યાય મિસેલેનિયસ ને એટલે બધો ડિંડોડી એવો આ સુસુવી દાખલો મૂકે છે કર્ણી પ્રકારનો દાખલો છે તમને x + a x + b ના બદલે x + 1 x + 2 આપે તોય ચાલે x + α x + β આપે તોય ચાલે x - a x - b આપે તોય ચાલે પણ x + અચળ અથવા x - અચળ પ્રકારનો દાખલો છે હું આની કર્ણી લઉં છું કોના વડે ગુણી ભાગીશ બોલ રૂટ એક્સ પ્લસ એ માઇનસ રૂટ એક્સ પ્લસ બી વડે ગુણતા ભાગતા તો એક સ્ટેપ આખું લખું છું ને પછી ભાયકા બીંગો બીંગો જો રૂટ એક્સ પ્લસ એ પ્લસ રૂટ એક્સ પ્લસ બી સમજાય છે ને ઇન્ટુ આ કર્ણી વાળું પદ રૂટ એક્સ પ્લસ એ માઇનસ रूट एक्स प्लस बी डी एक्स અહીંયા બે વર્ગી તફાવત ની રીત બનશે અહીંયા બે વર્ગી તફાવત ની રીત બનશે a પ્લસ b ઇન્ટુ a માઇનસ b પ્રમાણે બે વર્ગી તફાવત ની રીત સો ઇન્ટિગ્રેશન રૂટ એક્સ પ્લસ a માઇનસ રૂટ એક્સ પ્લસ b બટે મેં a પ્લસ b ઇન્ટુ a માઇનસ b એક્સ પ્લસ a માઇનસ એક્સ માઇનસ બી પાછળનું પદ માઇનસ આવશે આથી બંનેના ચિહ્ન ચેન્જ થઈ જશે ડીએક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ એક્સ ચલ બસા એ માઇનસ બી અચળ છે સંકલનની બહાર લઈ લીધું અચળને બહાર લેવાય
रूट एक्स प्लस ए ने एक्स प्लस ए रेस टू वन बाय टू अने एक्स प्लस बी ने एक्स प्लस बी रेस टू वन बाय टू लखाय डीएक्स अटली बात भेजा में उतरे छे क्लियर पॉइंट हवे आ सूरिक पदावली थी गई तो एने एक्स समझीने संकलन करो अने एक्स ना सहगुणक वडे भागो सो ए माइनस बी चलो आने एक्स समझो तो एक्स प्लस ए रेस टू वन बाय टू प्लस वन એટલે 3 બાય 2 અપોન 3 બાય 2 માઇનસ x પ્લસ b રેસ ટુ 3 બાય 2 અપોન 3 બાય 2 પ્લસ c અને અહીંથી તમને સાદરૂપ આપવા માટે દાખલો આપી દઉં છું બરાબર ચલો એના પછીનો દાખલો બઢિયા દાખલો છે બુકમાં આપણને હિન્ટ આપી દીધી છે પેપરમાં જરૂરી નથી હિન્ટ આપે યાદ રાખજો પેપરમાં હિન્ટ આપે એવું જરૂરી નથી એટલે આનો જે આદેશ આપેલો છે તે તમારે યાદ રાખવો પડશે x બરાબર a બાય t આદેશ લેતા એવી બાજુમાં હિન્ટ આપી છે ટેકિંગ x ઇઝ ઇક્વલ ટુ a બાય t જો x બરાબર a બાય t આદેશ લેતા હવે આને અનુરૂપ સ્વરૂપ આપણે અહીં બનાવવાનું છે x ઇક્વલ ટુ a બાય t આદેશ લેતા તો હવે આનું વિકલન કરીશું જે આપણે જોને જાણી ગઈ છે x નું વિકલિત dx એ અચળ 1/d નું માઇનસ 1/d² dt તો dx ની જગ્યાએ -a/d² લખીશું તો તમામ કિંમતો ટીકાવતા જુઓ ઇન્ટિગ્રેશન 1/x ની જગ્યાએ a/t ઇનટુ અંડરરૂટ a x ની જગ્યાએ a બાય t માઇનસ x સ્ક્વેર ની જગ્યાએ આવશે a સ્ક્વેર બાય t સ્ક્વેર a સ્ક્વેર બાય t સ્ક્વેર આટલી વસ્તુ ખબર પડી ઇનટુ dx ની જગ્યાએ માઇનસ a અપોન t સ્ક્વેર dt માઇનસ a અપોન t સ્ક્વેર dt ચલો આટલી વસ્તુ ક્લિયર એ એ ચલ બસ હવે અહીંયા વર્ગમૂળમાંથી આ માઇનસ ને મેં બહાર લીધી વર્ગમૂળમાંથી હું a સ્ક્વેર બાય t સ્ક્વેર કોમન લઉં છું આ t હતા a સ્ક્વેર બાય t સ્ક્વેર બહાર નીકળીને a બાય t થયા તો અહીંયા શું બચી જશે a સ્ક્વેર બાય t સ્ક્વેર a સ્ક્વેર તો હતા પણ છેદમાં t સ્ક્વેર નતા તો t સ્ક્વેર બનાવવા માટે ગુણ્યા ભાગ્યા અને અહીંયા તો a સ્ક્વેર માઇનસ t સ્ક્વેર રેડીમેડ હતા જ સો અહીંયા આપણી પાસે છે માઇનસ 1/t સ્ક્વેર dt માઇનસ 1/d સ્ક્વેર અચ્છા સોરી આ a આ 1/d છે ભાઈ a બાય d માંથી a ઉડી ગયો એટલે 1/d અને અહીંથી a બાય d બહાર આયા dt t ઇન્ટુ t t સ્ક્વેર બી ચલ બસા આ a પાછો બહાર આવ્યો માઇનસ આપણે બહાર લીધેલી છે સો ઇક્વલ માઇનસ 1/a ઇન્ટિગ્રેશન 1/√ t માઇનસ 1 dt જેમ બીજી રીતે આપણે ઇન્ટિગ્રેશન t માઇનસ 1 x સિવાયની ઘાત છે મમ્મી હા પાડી છે ઉપર લઈ ગયા ફરીથી x ની સુરેખ બદલી આ જાતિનો દાખલો થઈ ગયો અને છેલ્લે t ની જગ્યાએ પાછું તમારે ટીકાવવાનું e બાય x એટલે તમારો જવાબ થઈ ગયો ચલો એના પછીની દાખલી આ પણ બળિયા દાખલો છે થોડોક જટિલ સ્વરૂપનો છે હું અહીંયાથી x ની 4 કોમન લઉં છું x ની 4 કોમન લઈશ એટલે ચતુર્થ મૂળ છે એટલે બાજુ x થશે અને એનો ઘન છે એટલે બહાર x³ આવશે આ x² જો કદાચ હ આ x² છે આ મારી ભૂલ છે q અહીંથી x ની 4 બહાર લઈશ ચતુર્થ મૂળ એટલે x થશે અને ઘન છે એટલે x³ થશે સો ઇન્ટિગ્રેશન 1/x² હતા x³ બહાર આયા અને અહીંયાથી x ની 4 કોમન લીધી એટલે પરિસ્થિતિ આવી થઈ પરિસ્થિતિ આવી થઈ હવે હું આને ગોઠવીને લખું તો જોતા રહે 1 + 1/x ની 4 એની માઇનસ 3 ચતુર્થાંશ જે પદ છેદમાં હતું એને હું અંશમાં લઈ ગયો એટલે ઘાત માઇનસ થઈ અને અહીંયા 1/x ની 5 dx
तो 1 अपॉन x ની 4 નું વિકલિત 1 અપોન x ની 5 થશે કેવી રીતે જોઈજો એના માટે આદેશ લઈએ 1 અપોન x રેઝ ટુ 4 અથવા 1 પ્લસ 1 અપોન x રેઝ ટુ 4 ઇક્વલ ટુ t આદેશ લીધો હવે હું આનું વિકલન કરું છું તો 1 તો 0 થઈ જશે 1 અપોન x ની 4 નું વિકલિત માઈનસ 4 અપોન x ની 5 dx इक्वल टू डी टी आ तमने खबर होवी જોઈએ અથવા તમે આને ઉપર લઈ જાઓ તો માઈનસ ઉતરી આવે ને માઈનસ 4 ઇન્ટુ x રેઝ ટુ માઈનસ 5 એની જ વસ્તુ મેં આવી રીતે લખી માઈનસ 4 ને સામે આપી દીએ છે એટલે 1 અપોન x ની 5 dx ઇઝ માઈનસ 1/4 ડી ટી તમામ કિંમતો ટીકાવતા જોતા રહેજો 1 પ્લસ 1 અપોન x ની 4 ની જગ્યાએ t એટલે t ની માઈનસ 3/4 1 अपॉन x की 5 dx की जगह है माइनस 1/4 dt माइनस 1/4 ने मैं बाहर लिया इंटीग्रेशन t रेस टू माइनस 4/3 dt x रेस टू n स्वरूप नो आ सूत्र बनी गयो संकलन आपने आवडे छे माइनस 1/4 t रेस टू माइनस 3/4 प्लस 1 अपॉन माइनस 3/4 प्लस 1 प्लस c અને પછી અહીંયાથી તો દાખલો તમે કરી શકો છો આ પણ સારો દાખલો છે આ બધા દાખલા પ્રેક્ટિસ માંગી લેવા છે રમકડાઓ છે આપણે રમાડી જાય એવા રમકડાઓ છેલ્લો પાંચમો દાખલો છેલ્લો નહીં પણ પાંચમો આ જ રકમ તમને ક્યારેક ક્યારેક પેપરમાં આમ પણ આપી શકે છે x રેઝ ટુ 1/2 નું અર્થઘટન થાય રૂટ x અને x રેઝ ટુ 1/3 નું અર્થઘટન થાય ક્યુબ રૂટ x ધ મીનિંગ ઇઝ સેમ બંનેનું અર્થઘટન સરખું છે આમ પણ રકમ આપી શકે ને આમ પણ હવે વર્ગમૂળ અને ઘનમૂળ બંને દૂર કરવા માટે આ જૂનો જાણીતો દાખલો છે કે એમનો લસાઅ થઈ 1/6 એટલે x ની 6 માટે આદેશ લેવાનો જો કે આ દાખલામાં ચોપડીમાં હિંટ આપી દીધી છે એટલે તમારે યાદ તો રાખવું જ પડશે કે x બરાબર t રેઝ ટુ 6 આદેશ લેતા 6 ઘાત આદેશ લેશો એટલે 6 ઘાત નું વર્ગમૂળ થાય 3 ઘાત અને ઘનમૂળ થાય 2 ઘાત બંને મૂળ આપણે આસાનીથી જુદા કરી શકીએ છીએ ચલો વિકલન કરતા dx = 6t^5 dt તમામ કિંમતો ટીકાવતા 1 / વર્ગમૂળ x આનું વર્ગમૂળ થશે t³ ઘનમૂળ x આનું ઘનમૂળ થશે t² અને અંશમાં આવશે 6t^5 dt છેદમાંથી t² કોમન નીકળીને ઉડી ગયા છગડી આવી બાર ઉપર બચા t³ ઓર નીચે બચા t + 1 જુઓ ભાઈ ક્યાંથી ક્યાં ગાડી જાય છે આંશિક અપૂર્ણાંકની રીત આવી અને અનુચિત સમય વિધેય આવ્યું છેદના x કરતા અંશના x ની ઘાત મોટી થઈ તો છેદને અંશમાં ભણાવો લો ભણાઈએ ઇન્ટિગ્રેશન t³ + 1 - 1 / t + 1 મેં એક ઉમેરો ને એક બાદ કર્યો t³ + 1 ના અવયવ પડશે એમાં એક અવયવ t + 1 બનેગા સો ઇક્વલ ટુ 6 ઇન્ટિગ્રેશન t + 1 ઇન્ટુ t² - t + 1 આ - 1 તો અલગથી છે જ / t + 1 dt लसा छोटो पड इक्वल यहां से t + 1 चल बसा सो t² - t + 1 - 1 / t + 1 dt અહીં થી તો બધાને સંકલન આવડે સીધું સાદું રેડીમેડ સંકલન થઈ ગયું બોલો t² નું સંકલિત t³ / 3 માઇનસ t નું t² / 2 + t માઇનસ log mod t + 1 + c અને t ના સહગુણક વડે જરૂર પડે તો ભાગો પણ જરૂર પડતી નથી હવે તમામ t ની જગ્યાએ x ની 1/6 તમારે મૂકવાની છે t ની જગ્યાએ x ની 1/6 ષષ્ઠ મૂળ એ તમને મૂકતા આવડવું જોઈએ તો અહીંથી દાખલો તમને હું હોમવર્કમાં કરવા આપી દઉં છું બાકીની વાત આપણી છે 0 0 બરાબર છે તો આટલું લખી લો એટલે બીજા દાખલા કરીએ
दाखला नंबर छ मिसेलेनियस एक्सरसाइज छे प्रकीर्ण स्वाध्याय छे એટલે ખીચડો તો આવવાનો છે બધા પ્રકારમાંથી ગમે તે પ્રકારનો દાખલો હોઈ શકે તો x + 1 * x² + 9 ને જોઈએ તો x² + 9 ના અવયવ પાડી શકાતા નથી જો x² - 9 હોત તો આપણે x + 3 * x - 3 લખતા વળી છેદના x કરતા ઉંચના x ની ઘાત નાની છે એટલે ઉચિત સમય વિધેય છે આ બધી વસ્તુ આપણે લાઈટ થઈ જવી જોઈએ પ્રેક્ટિસ કરે પછી तो हम अहीं एक ज रस्तो रह्यो अने तमे बधाए जाणो छो आंशिक अपूर्णांक ने रीते समकलन आंशिक अपूर्णांक करवा माटे आपणे आखी रकम ने बहार बोलाईए छे तदुपरांत आंशिक अपूर्णांक में बीजे बे त्रण प्रकार छे एमानो कयो प्रकार छे तो जो छेदमां द्विघात अवयव छे वळी आखानी कोईनी घात नथी एटले अनावृत छे द्विघात अनावृत अवयव छे एना प्रमाणे आपणे संकलन करवानुं छे तो केवी रीते सादु रूप आपो ये तमे अबे समझी सको छो 5x upon x plus 1 into x square plus 9 is equal to a upon x plus 1 plus bx plus c upon x square plus 9 દ્વિઘાતની ઉપર સુરેખ લેવાનું સુરેખની ઉપર અચળ નીચે ત્રિઘાત હોય तो ऊपर द्विघात ax² + bx + c લેવું પડે પણ ત્યાં સુધીનો દાખલો આપણે કોર્સમાં નથી x² + 9 જ છે ને ઓકે હવે આનું સાદુ રૂપ આપું છું લસા લઈએ છે લસા પણ તમને ફાવે છે મને પણ ફાવે તમને ખબર છે 5x = a * x² + 9 + bx plus c into x plus 1 આ પણ તમે જાણો છો હવે એને 0 બનાવવો ડિફિકલ્ટ છે કારણ જો હું x² ની જગ્યાએ માઈનસ 9 મૂકો તો એ 0 થાય અને વર્ગનું મૂલ્ય ઋણ લેવું એ તમે જાણો છો કે મેથેમેટિક્સ માં થોડું ડિફિકલ્ટ છે તો આપણે કેવી રીતે દાખલો જોઈએ હોલે હોલે પહેલા આને 0 બનાવીએ એટલે x ના સ્થાને માઈનસ 1 લઈએ છે x = માઈનસ 1 લેતા डाबी बाजू बनसे माइनस फाइव इक्वल टू ए इनटू माइनस वन नो वर्ग वन वन प्लस नाइन इटले टेन अने आ थई गयु जीरो जीरो इनटू समथिंग इज जीरो सो ए नो मूल्य मळशे माइनस पांच ना छेद में दस माटे ए नो मूल्य मळशे माइनस वन बाय टू एक मळी गयु हवे जो एक्स जीरो लईश तो b 0 થશે ને a અને c સ્વરૂપ મળશે એમાં a ની કિંમત દેખાઈ દીશું એટલે c નો જન્મ થશે તો x = 0 લેતા x = 0 લેતા ડાબી બાજુ બનેગી 0 is equal to x 0 છે એટલે આ થશે 9a plus r 0 થયું c into 1 હવે a ની જગ્યાએ minus 1 by 2 ટીકાવ a ની જગ્યાએ तो माइनस नाइन बाय टू प्लस सी माइनस नाइन बाय टू प्लस सी माटे सी नी कीमत मळशे सी इज नाइन बाय टू भाई आपणे ए अने सी मळी गया हजी बी लावानो बाकी छे हवे कोई जीरो बनवा तैयार नथी तो जरूरी नथी के जीरो थी जवाब आवे પણ શક્ય હોય ત્યાં સુધી 0 નો આશરો લેવાનો તો હવે એવી નાની કિંમત લઈએ કે જેમાં 0 ભલે ના થાય પણ કિંમત તો નાની મળે તો એક જ કિંમત રહી આપણી પાસે x = 1 લેતા ચલો ડાબી બાજુ બનશે 5 = આ 1 લઈશું ધેન ઈટ વિલ બી 10a 1 લઈશું એટલે પ્લસ b + c * 2 10 a નું મૂલ્ય રેડીમેડ છે આપણી પાસે માઈનસ 5 સો માઈનસ 5 પ્લસ 2b પ્લસ 2c 2c નું મૂલ્ય 9 થશે જો c is 9 by 2 તો આ માઈનસ 5 આ બાજુ આવે એટલે 10 થાય ઇક્વલ ટુ 2b પ્લસ 2c is 9 9 આ બાજુ આવે ધેરફોર 2b is 1 2b is 1 and therefore b is 1 by 2 બધી કિંમતો આપણને મળી ગઈ
तमाम कीमतों टिकावता अहीं 5x अपॉन x प्लस 1 इनटू x स्क्वायर प्लस 9 इज इक्वल टू a, a इज माइनस 1 बाय 2 अपॉन x प्लस 1 प्लस bx प्लस c, b એટલે 1 बाय 2 x प्लस c એટલે 9 बाय 2 अपॉन x स्क्वायर प्लस 9 dx, सॉरी संकलन છે નહી હજી આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ દોસ્તો. હવે હું સાંપો લઉં પણ એટલે કે બે બાજુ સંકલન પણ લઉં છું અને અહીંયા લસાઅ પણ છોટો પાડું છું, જોતા રહેજો. સો ઇન્ટિગ્રેશન 5x अपॉन x प्लस 1 ઇનટુ x સ્ક્વેર પ્લસ 9 dx ઇક્વલ ટુ માઇનસ 1 બાય 2 અચળ છે એટલે બહાર લીધા, આ રેડીમેડ સ્વરૂપ બની ગયું x પ્લસ 1 dx. અહીંયા હું લસાઅ છૂટો પાડું છું, પ્લસ 1 બાય 2 ઇન્ટિગ્રેશન x અપોન x સ્ક્વેર પ્લસ 9 dx પ્લસ 9 બાય 2 ઇન્ટિગ્રેશન 1 અપોન x સ્ક્વેર પ્લસ 9 dx. હવે અહીંયા જ ખાલી તમારે જોવાનું રહ્યું, x સ્ક્વેર પ્લસ 9 નું વિકલન કરશો તો 2x થશે, તો 2x બનાવવા માટે 2 વડે ગુણતા ભાગતા એટલે આ થઈ ગયું 1 બાય 4 બરાબર. તો જો આનું લોગમૂળ જવાબ, આનું છેદનું વિકલિત અંશમાં જવાબ લોગમૂળ છે અને આનું સૂત્ર બનશે 1 અપોન x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, 9 ની જગ્યાએ 3 સ્ક્વેર લખો તો એનું સૂત્ર બનશે 1 અપોન x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અને અહીંયાથી પછી દાખલો આ જાતે કરી શકો છો. આ જે છે 1 અપોન x સ્ક્વેર પ્લસ 9 એનું સૂત્ર તમને આવડે છે, રાઈટ? તો એના પછી આપણે જઈએ છીએ દાખલા નંબર 7 માં. હવે દાખલા નંબર 7 જે છે તે એક અલગ અદાવાળો દાખલો છે, છેદનો ખૂણો અંશમાં બનાવવો પ્રકાર. જો છેદનો ખૂણો અંશમાં બનાવવો પ્રકાર, હવે તમને sin x આપ્યું છે ને એની જગ્યાએ sin x plus a આપે ને, ઇન્ટિગ્રેશન sin x plus a upon sin x minus a, તો પણ આ જ પ્રકાર થશે ભાઈ. sin x plus 2a upon sin x minus a આપે તો પણ આ જ પ્રકાર થશે. અને sin માં જ રકમ હોય જરૂરી નથી, cos માં બી હોઈ શકે. છેદનો ખૂણો અંશમાં બનાવો પ્રકાર છે, આ ધ્યાન રાખજો. ચલો હું છેદનો ખૂણો અંશમાં બનાવું છું, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin x minus a, એ બાદ કિયા એ ઉમેરા, અપોન sin x minus a dx. હવે અંશમાં sin અલ્ફા પ્લસ બીટા નું સૂત્ર બન્યું, એકોર્ડિંગ ટુ sin અલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાકો કોસા sin x minus a into cos a plus cos x minus a into sin a, બધામાં આ જ રીતે સાદરૂપ આવવાનું, છેદનો ખૂણો અંશમાં બનાવો પ્રકાર, બરાબર. હવે લસા છૂટો પાડો, ચલો લસા છૂટો પાડીશું તો અહીંથી sin x minus a ઉડી ગયું, cos a અચળ છે એટલે ઇન્ટિગ્રેશન 1 dx plus sin a અચળ છે એટલે બહાર આવ્યું cos x minus a upon sin x minus a બનેગા cot x minus a dx. વાર્તા પૂરી, રાજાને ખાધો કીધું, જલસો કરો, જલસા કરો ભાઈ. સો આ સારો દાખલો છે, એક અલગ અદાવાળો પ્રકાર છે, ધ્યાન રાખજો. છેદનો ખૂણો અંશમાં બનાવો પ્રકાર. એના પછી આઠમી દાખલી રમકડી છે, દેખાવમાં ડેન્જર છે, પણ જો આ બે આધાર સરખા થાય, આ બે આધાર સરખા થાય આ તો નીચે ઉપરવાળાને નાખેલી છે, પણ વિલન ના હોવો જોઈએ, બધે વિલન છે. તો પહેલામાં પહેલું વિલન હટાવો પ્રક્રિયા, જો આમ લખીશું e રેસ ટુ log x રેસ ટુ 5, 5 ને ઘાતમાં લઈ ગયો log ના ઘાતના નિયમ પ્રમાણે. હવે આનો બેઝ આપ્યો નથી એટલે e જ સમજવાનો, અને છે માઇનસ, એ જ રીતે બધામાંથી વિલન દૂર થશે. e રેસ ટુ log x રેસ ટુ 4 બટ એમ e રેસ ટુ log x ક્યુબ માઇનસ e રેસ ટુ log x સ્ક્વેર dx. હવે બધામાં x આવશે નીચે, બરાબર. જોઈ લો સરખા આધાર, સરખા આધાર, સરખા આધાર, તો આ રકમણી આપણી થઈ ગઈ x ની 5 માઇનસ x ની 4
अपॉन एक्स क्यूब माइनस एक्स स्क्वायर डीएक्स अंश अने छेद माथी एक्स स्क्वायर कॉमन निकली ने उड़ी गया तो बचेगा क्या અહીંથી એક્સ સ્ક્વેર નીકળી ગયું તો શું આવશે અથવા ઉપરથી એક્સ ની ચાર લો ને ચલો એક સ્ટેપ વધારે અને છેદમાંથી એક્સ સ્ક્વેર લો રહ્યું શું ભાઈ આમ સિર્ફ બચાતો એક્સ સ્ક્વેર બચા સિર્ફ બચાતો અને એક્સ સ્ક્વેર નું સંકલન મને ભી આવડે છે એટલે હું લખું છું અગર તમને આપી દીસે અલગ બોલો ક્લિયર આ ભી બઢિયા દાખલો છે એમને સમજ પડી જાય એવો દાખલો છે cos x dx છે ને cos x એ sin x નું વિકલિત છે તો sin x માટે આદેશ લેવાનો આ દાખલો છે આમાં કોઈ ખાસ કે એવી અદા નથી sin x is equal to t આદેશ લેતા cos x dx is dt તમામ કિંમતો ટીકાવતા cos x dx ની જગ્યા dt બટે મે રૂટ 4 એટલે 2 સ્ક્વેર માઈનસ 1 અપોન અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નું સૂત્ર બન્યું એ સૂત્ર તો તમને આવડે છે જલસા કરો તો આજે આપણું ઝીંગો લેક્ચર અહીં પૂરું થાય છે આટલા ને આટલા તમારા બધા જ હોમવર્કમાં બે વખત અને ક્લાસવર્કમાં એક વખત સબમિટ કરવાના છે બરાબર હજી સ્વાધ્યાયમાં ટોટલ 42 જેવા દાખલા છે આપણે હજી પહોંચ્યા છીએ 9મે દાખલે એટલે હજી બે ત્રણ લેક્ચર આમાં જશે ભાઈ ખૂબ મોટું ચેપ્ટર છે ત્રણ ચેપ્ટર ભેગા કરીને બનાવ્યું ચેપ્ટર છે અને પ્રેક્ટિસ માંગી લેવું આ ચેપ્ટર છે આ પૂરું થાય એટલે આપણે મોટો પડાવ પૂરો થઈ જશે યાદ રાખજો બરાબર તો આજે અહીંયા સુધી રાખીએ બધા ઓકે સે યુ બાય બાય